ભરૂચની સુંદરમ જ્વેલર્સમાં એક ભેજાબાજે ઇન્કમ ટેક્સ ઓફિસમાંથી આવો છો તેમ જણાવી દાગીના ખરીદવાના બહાને ઓનલાઈન રૂપિયા 2 લાખથી વધુની ઠગાઈ કરી છે। સુરબુટમાં આવેલ ભેજાબાજ હિસામે જ્વેલર્સના માલિક પાસે સોનાના દાગીના જોવા માંગ્યા। દરમિયાન તેને કપલવીટી અને એક સોનાની ચેઇન પસંદ કરી બહાર કઢાવી હતી અને તેનું કુલ પેમેન્ટ કેટલું થાય છે તેનું બિલ પેમેન્ટ ચૂકવવા માટે જ્વેલર્સના માલિક પાસે બેંકની ડિટેલ માંગી હતી। જે પેમેન્ટ NEFT દ્વારા કરી આપું છું તેવું ઇન્કમ ટેક્સ ઓફિસર બનીને આવેલ ભેજાબાજે તેના મોબાઈલમાં સુંદરમ જ્વેલર્સના માલિકને એક NEFTનો બોગસ સ્ક્રીનશોટ મેસેજ બતાવ્યો હતો અને જણાવ્યું હતું કે તમારા ખાતામાં પેમેન્ટ થઈ ગયું છે, તમે બેંકમાં તપાસ કરી લો। તેઓ વિશ્વાસ અપાવી સુટબૂટમાં આવેલ ભેજબાજે 2 લાખ ઉપરાંતના સોનાના દાગીના લઈને રફુચક્કર થઈ ગયો હતો। સુંદરમ જ્વેલર્સના માલિકે બેંકમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે NEFT 2 થી 3 કલાક પછી જમા થાય છે। ત્યારે જ્વેલર્સના માલિકને ભાન થયું કે સ્વિફ્ટ કાઢી અને સુટ બૂટમાં આવેલ ઇન્કમ ટેક્સ ઓફિસર નહીં પરંતુ તે ભેજાબાજ ઠગ હતો, જેથી સુંદરમ જ્વેલર્સના માલિક સુનિલભાઈએ 2 લાખ ઉપરાંતની મત્તાથી ભેજાબાજ ઠગાઈ કરી ગયો છે જેનો અહેસાસ થતાં જ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। સમગ્ર બનાવ દુકાનમાં લાગેલ CCTV કેમેરામાં કેદ થઈ ગયો છે। બનાવની તપાસ પોલીસ ચલાવી રહી છે। હું સુંદરમ જ્વેલર્સનો માલિક છું, સુનિલભાઈ બોલું છું। મારે પપ્પુના 1.5 વાગ્યાના ગાળામાં એક માણસ આવ્યો, એમની ઉંમર હતી 28 થી 30 વર્ષની એજ હતી। મને કહે કે મેં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાંથી આવ્યો છું, મારે તમારું કે લાઇસન્સ બતાવો અને મારું પ્રૂફ બતાવો। તે એમને પ્રૂફ મેં બતાવ્યું છે, પછી મને એવું કહે કે મારે તમારા ઓર્નામેન્ટ્સ જોવા છે અને ઓર્નામેન્ટ્સની ખરીદી કરવાની છે। તો મેં એમને ચેન અને વીટી બતાવી છે, એમને બહુ ટાઈમ લીધો નહીં, 10 થી 15 મિનિટમાં એમને ઓર્નામેન્ટ સિલેક્શન કરી નાખ્યું। સિલેક્શન કરી 2 થી 2.5 લાખ રૂપિયાનો માલ લીધો છે। એમાંથી એવું કીધું કે 2 લાખનું મેં NEFT તમને કરું છું। NEFTનું કરી મને મોબાઈલમાં સ્ક્રીનશોટ ફોટો મોકલો એમને કે બેંકમાં તમે જાણ કરી લો। બેંકમાં મેં પૂછ્યું તો બેંકવાળાએ એવું કીધું કે NEFT તમને 2.5 થી 3 કલાક જેવું આવશે। એટલે NEFT એમને મને વોટ્સઅપ કરી પ્રોસેસિંગ બતાવી અને એ માલ લઈને જતા રહ્યા છે અહીંયાથી। એમની એજ 28 થી 30 વર્ષ જેવી હતી અને સૂટમાં આવેલા હતા એ લોકો। અહીંયા એમને સ્વિફ્ટ ડિઝાયર ગાડી લઈને આવેલા અને ફરિયાદ કરી છે તમે? હા, ફરિયાદ મેં કરેલી છે, ક્રાઇમ બ્રાન્ચમાં બી કરેલી છે, એની તપાસ ચાલુ છે। જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, ભરૂચ।